ભસ્મ કેવું તત્વ છે તો કે ભસ્મ એક એવું કુદરતી તત્વ છે કે જેનો ઉપયોગ કરવાથી જે ભગવાન શિવ માટે કહેવાય છે કે નિરંજન નિરાકાર અલખ નિરંજન એટલે ભગવાન શિવ એવું છે કે મલક એટલે કે આ જગતમાં છે અને નથી તેવી રીતે ભગવાન રહે છે પોતાના જગતમાં કે પરિવારમાં હવે અલખ નિરંજનનો જે ભાવ પ્રગટ થવો જોઈએ તે ભાવ પ્રગટ કરે છે આ ભસમાં તમામ લોકો તેઓ તેને જાણી શકે છે અનુભવી શકે છે ધર્મ અનુભવવાની બાબત છે કોઈ પણ કારણ વિનાની કોઈ ચીજ નથી એવું કહે છે કે ભસ્મ લગાવીએ ભસ્મમાં એક એવું તત્વ છે કે ભસ્મ જ્યારે આપણે લગાવીએ ધારો કે મસ્તિક ઉપર ત્રિપુણ કરીએ અને શિવની પૂજા કરીએ તાત્કાલિક ધોરણે મનના વિચારો વિકારો નાશ પામે છે અને મન શાંત અને સ્થિર થઈ જાય છે અને શિવમાય બને છે ભસ્મ માં એવું તત્વ એટલે અનેક અનેક બાબાઓ ઋષિમુનિઓ સમગ્ર શરીરે ભસ્મ લગાવે છે શિવને પણ આપણે કેટલીક જગ્યાએ જોયા છે અને તેમની છબીઓ પણ જોઈ છે શરીરના તમામ અંગ ઉપર તેમને ભસ્મ લગાવેલી છે ભસ્મ લગાવી શિવ ઉંમર ખવાય છે માટે ભસ્મ જી 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 હવે વાત કરીએ ચતનભાઈ રુદ્રાક્ષની આપણે હંમેશાથી જોઈએ છે કે કહેવાય છે કે રુદ્રાક્ષ શિવને ખૂબ જ પ્રિય છે ને એટલા જ માટે તમામ શિવ ભક્તો રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે કોઈ રુદ્રાક્ષની માળા પહેરે છે તો કોઈ હાથમાં પણ રુદ્રાક્ષ પહેરે છે ખાસ જો શિવ ભક્ત હશે તો એ રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે એનું શું ખાસ મહત્વ રહેલું છે શિવ શિવ સાથે તાદામ્ય કેળવવું હોય તો શિવમય થવું પડે જેમ ભસ્મ લગાવી અને શિવમય થવાય છે શિવના સ્વરૂપને આપણે નિરંજન નિરાકાર કરી અને લિંગથી પણ તેમની સુધી પહોંચી શકાય છે તેવો જ આ એક માર્ગ છે ભસ્મનો અને તેવો જ આ એક માર્ગ છે રુદ્રાક્ષનો હવે રુદ્રાક્ષ એક એવું તત્વ છે રુદ્રાક્ષ પણ સમગ્ર બ્રહ્માંડમાં એવું કે રુદ્ર અક્ષ ભગવાન શિવ હજારો વર્ષ ધ્યાનમાં રહ્યા અને ત્યારે તેમણે પોતાની આંખ ખોલી તેમાંથી અશ્રુ પડ્યા પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ત્યાંમાંથી શાસ્ત્રે એવું કહે છે રુદ્રાક્ષના વૃક્ષ થયા અને રુદ્રાક્ષ મળ્યા રુદ્રાક્ષ જ્યારે એક ફળ છે તેને સુકવી અને ધારણ કરાય છે હજારો વર્ષથી શિવ પર પણ રુદ્રાક્ષ છે શિવ ભક્તો પણ રુદ્રાક્ષ ધારણ કરે કેમ કે તેમની સાથે તાદમ્ય મેળવવું હોય તો માય બનવું પડશે રુદ્રાક્ષ પણ વ્યક્તિને ધારણ કરવાથી નિરોગી અને ધાર્મિક બનાવે છે અને